Good morning, friends. Myself, Yusuf Khan Ismail Khan Tank. I welcome all of you in my YouTube channel 24/7 English and Motivation. आजनो आपनो विषय छे स्कूल केवी होवी जोईए. How should be the school? एक बाळक ज्यारे 3 वर्षनी एज पछी किंडरगार्टन मां એટલે કે કેજી માં ભણવા માટે જનરલી શરૂ કરે છે અને એ જ્યારે ભણવાની શરૂઆત કરે છે કોઈ પણ શાળાની અંદર જાય છે તો એના પછી જે છે પ્રાથમિક એટલે કે પ્રાઇમરી એજ્યુકેશન પછી સેકન્ડરી હાયર સેકન્ડરી અને ત્યાર પછી યુનિવર્સિટીનું શિક્ષણ મેળવે છે આજની તારીખની અંદર દુનિયાના અલગ અલગ દેશોની અંદર એજ્યુકેશનની જે છે એ અલગ અલગ સિસ્ટમ અપનાવવામાં આવેલી છે કયા દેશની એજ્યુકેશન સિસ્ટમ સારી છે ખરાબ છે એના વિશે ખૂબ સારી માહિતી જે છે આપને મળે છે જો ભારતની આપણા દેશની આપણે એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ તો ઘણી બધી એવી ચર્ચા થાય છે કે આપણી એજ્યુકેશન સિસ્ટમને સુધારવાની જરૂર છે અહીં જે છે એ માત્ર માહિતી જે છે એટલે કે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કોઈ પણ પ્રકારનું નોલેજ આપવામાં આવતું નથી બાળકનું ડેવલપમેન્ટ ઓછું થાય છે તો 5 માસ્ટર સ્ટ્રોક્સ વિથ યુસુફ ખાનમાં આજે હું તમારી સમક્ષ એ મુદ્દો લઈને આવ્યો છું કે આપ જ્યારે આપના બાળકને પ્રાઇમરી એજ્યુકેશન માટે મૂકો છો તો એ પ્રાઇમરી એજ્યુકેશનની જે સિસ્ટમ છે યા સ્કૂલ છે એ કેવી હોવી જોઈએ હાઉ શુડ બી ધ સ્કૂલ એમાં સૌથી પહેલો મુદ્દો છે કે એક સ્કૂલ જે છે એને બાળકને ઇંગ્લિશમાં આપણે કહીએ તો સ્કૂલ શુડ મેક ધ ચાઇલ્ડ મોર ક્યુરિયસ મેક ધ ચાઇલ્ડ મોર ક્યુરિયસ બાળકને વધુ જે છે એ ક્યુરિયસ બનાવવાની જરૂર છે એટલે કે જિજ્ઞાસા વૃત્તિ જે છે ક્યુરોસિટી એ બાળકની અંદર જ્યારે બાળક જન્મે છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં એના પાસે ક્યુરોસિટી છે આપ જોયું હશે કે બાળક જ્યારે બોલતું શીખે છે ત્યારે સૌથી પહેલાં એ પોતાના પેરેન્ટ્સ સાથે પોતાના ભાઈ બહેનો સાથે કુટુંબના દરેક સભ્યો સાથે ખૂબ પ્રશ્નો પૂછે છે હી ઓર સી ઇઝ વેરી વેરી ક્યુરિયસ પરંતુ આપ જોયું હશે કે ધીરે ધીરે એની ક્યુરોસિટી છે એ ખતમ થઈ જાય છે બિકોઝ કે જે પણ પેરેન્ટ્સ છે જે પણ એના ભાઈ બહેનો છે એને જો સંતોષકારક જવાબ નથી આપતા યા એને એમ કહે છે કે તને આમાં ખબર ન પડે તને કંઈ જાણીને શું કરવું છે તો એના ઉપર નેગેટિવ ઇફેક્ટ કરે છે અને ધીરે ધીરે એ પ્રશ્નો પૂછવાનું અથવા એની અંદર જે પણ જિજ્ઞાસા વૃત્તિ છે એ ખતમ થાય છે અને આવું જ કંઈક જે છે એ આપણી શાળાઓની અંદર પણ બની રહ્યું છે કે જ્યારે બાળક સ્કૂલની અંદર જાય છે ત્યારે પણ એની એ એજ હોય છે પ્રાઇમરી એજ્યુકેશનની અંદર કે એના અંદર ક્યુરોસિટી જે છે જિજ્ઞાસા વૃત્તિ જળવાયેલી હોય છે પરંતુ એ શાળાની અંદર જે છે એ શિક્ષકોને જ્યારે એ પ્રશ્ન પૂછે છે ત્યારે જો એને સંતોષકારક જવાબ ન મળે અથવા તો શિક્ષકો કહે અમે કહીએ એ જ તમે શીખો તમારે કંઈ પ્રશ્ન પૂછવાની જરૂર નથી અથવા આ પ્રશ્નની અત્યારે કંઈ જરૂર નથી જો બાળકને જે છે એની ક્યુરોસિટી પ્રમાણે એને સંતોષ ન આપવામાં આવે તો ધીરે ધીરે એ બાળક એની જે જિજ્ઞાસા વૃત્તિ છે એ ખતમ થાય છે અને આપણી સ્કૂલ એટલા માટે પણ જે છે એ ટીકા કરવામાં આવે છે કે આપણે બાળકોની જે જિજ્ઞાસા વૃત્તિ છે એને બિલકુલ 2-4 વર્ષોની અંદર જ ખતમ કરી નાખીએ છીએ અને ત્યારબાદ આપણે જ કમ્પ્લેન કરીએ છીએ કે વિદ્યાર્થીઓ માત્ર બેસી રહે છે કોઈ પ્રશ્ન નથી પૂછતા એમને કંઈ જાણવું જ નથી પરંતુ આપણી સિસ્ટમ જ એવી છે કે આપણે જ શરૂઆતમાં એમની જે જિજ્ઞાસા વૃત્તિ છે એને ખતમ કરીએ છીએ તો સ્કૂલ એવી હોવી જોઈએ અથવા જે સ્કૂલો એવી છે કે જે બાળકની ક્યુરોસિટીને બહુ જ માન આપે છે અને એમના આન્સર્સ આપે છે એ સ્કૂલ યોગ્ય દિશામાં કામ કરી રહી છે જે સ્કૂલો
બાળકની ક્યુરિયોસિટી ઉપર ધ્યાન નથી આપી રહી એમને મારી ખાસ અપીલ છે કે આપ બાળકની જિજ્ઞાસા વૃત્તિને સંતોષો અને જ્યારે કોલેજમાં પૂછે ત્યાં પહોંચે ત્યાં સુધી પણ એ પ્રશ્નો પૂછતો રહે. પ્રશ્ન પૂછશે, એને જવાબ મળશે, તો જ એનું નોલેજ વધશે. તો મેક ચાઇલ્ડ મોર ક્યુરિયસ, ધીસ ઇઝ અવર ફર્સ્ટ પોઈન્ટ. મિત્રો, બીજો મુદ્દો છે આપણી સ્કૂલ કેવી હોવી જોઈએ. જ્યારે બાળક સ્કૂલની અંદર જાય છે તો એ શાળા જે છે એ કેવા પ્રકારની એને શીખવવું જોઈએ. તો બીજો મુદ્દો એની અંદર છે કે રિસ્પેક્ટ ધ રિલેશન્સ, કે બાળકને જે છે એ એની આસપાસના જે રિલેશન્સ છે, સંબંધો છે, એને માન આપવાનું શીખાડવું જોઈએ. એ બાળક જ્યારે સ્કૂલની અંદર પ્રવેશે છે તો એ એ શાળાના જે છે એ HM એટલે કે હેડમાસ્ટર, ટીચર્સ, અધર એડમિન સ્ટાફ અને ખાસ કરીને એના ક્લાસમેટ્સ, એ બધા સાથે એક પ્રકારના રિલેશનમાં આવે છે. અને ઘરે જે છે એના અલગ અલગ પ્રકારના ઘણા રિલેશન્સ છે. સ્કૂલની એ ફરજ છે કે બાળકને રિલેશન્સ જે છે એ કેવી રીતે ડેવલપ કરવા, કયા રિલેશનનું શું મહત્વ છે, તો એની સાથે કેવી રીતે બિહેવ કરવું, એ શાળાએ જરૂરથી એને શીખાડવું જોઈએ. આપણે એ વસ્તુની અંદર પણ હવે અત્યારે એમ કહીએ છીએ કે ઘણા બધા શિક્ષકો એ કમ્પ્લેન કરતા હોય છે કે વિદ્યાર્થીઓ જે છે અમારું રિસ્પેક્ટ નથી કરતા, યા અમારા અમને માન નથી આપતા, અમારી વાત માનતા નથી. તો એનું મુખ્ય કારણ એ જ છે કે આપણે સ્કૂલની સિસ્ટમની અંદર માત્ર એમને એક ABCD કે કખ ગ ભણાવી જઈએ છીએ, પણ આ બધી વેલ્યુઝ જે છે એ શીખાડતા નથી. તો તમે એને જે વિષયનું જ્ઞાન છે એ તો આપવાનું જ છે, પણ સાથે સાથે આ બધી વસ્તુઓ પણ જો પહેલેથી શીખાડેલી હશે, એવી શાળાઓ હશે, તો એના વિદ્યાર્થીઓ કંઈક અલગ જ બને છે. તો એને દરેક રિલેશન્સનું રિસ્પેક્ટ કરતા શીખાડો કે એ રિલેશન્સનું શું મતલબ છે અને એના સાથે કેવી રીતે વાત કરવી જોઈએ અને કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ. તો આવો ત્રીજા મુદ્દાની અંદર આપણે આવીએ અને એ મુદ્દો છે કે કોમ્યુનિકેશન, જે મેં વાત કરી કે વાતચીત કેવી રીતે કરવી. તો એ પણ બાળકને જે છે એ ત્રીજા મુદ્દાની અંદર શીખાડો કે હાઉ હી ઓર સી શુડ કોમ્યુનિકેટ વિથ અધર્સ. મિત્રો, કોમ્યુનિકેશન જે છે એ સૌથી પહેલાં આપણે જાણીએ અથવા સૌથી મહત્વનું સાધન કોમ્યુનિકેશનનું છે એ રાઇટિંગ છે, એટલે કે રિટનની અંદર આપણે કોમ્યુનિકેશન કેવું કરીએ છીએ. મારી ખાસ અપીલ છે એ શાળાઓને કે બાળકોને વધુ ને વધુ જે છે એ પોતે લખીને કોમ્યુનિકેટ કરે, વિષય સિવાયનું લખાણ, એ રોજ શું કરે છે, એ પોતાના માતા વિશે શું વિચારે છે, એ પોતાના ફેમિલી વિશે શું વિચારે છે, એ પોતાના સ્કૂલ વિશે શું વિચારે છે, એમ અલગ અલગ વિષયો એને આપો. એને ઇન્સ્પાયર કરો કે પોતાની રોજ ડાયરી લખે અને એ વધુ ને વધુ લખશે. લખાણ જે સારું લખી શકે છે એ સારું કોમ્યુનિકેટ કરી શકે છે, બટ અનફોર્ચ્યુનેટલી ઇવન વેરી આઈ એમ વેરી શોક્ડ ઓર વિથ વી કેન સે દેટ ડિસઅપોઇન્ટેડલી આઈ હેવ ટુ સે કે અહીં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ પણ એપ્લિકેશન નથી લખી શકતા. આટલું પુઅર કોમ્યુનિકેશન આપણી શાળાઓમાં ચાલી રહ્યું છે. માત્ર 2-5% લોકોને વાત કરતા દે ઇવન કાન્ટ રાઇટ એપ્લિકેશન. એવી જ રીતે જેટલું તમે રિટર્ન ઉપર એને ફોકસ કરશો તો એ જેટલું એ લખશે એનું કોમ્યુનિકેશન પાવર વધશે. એ જ રીતે બીજું જે છે કોમ્યુનિકેશનની અંદર આસ્પેક્ટ છે વર્બલ, એટલે કે શું બોલે છે, એની શું લેંગ્વેજ છે, ભાષા શું છે, જે એ તમારું ભાષાનું માધ્યમ જે પણ કંઈ હોય, તમે ગુજરાતી હો ભણાવતા હો, હિન્દીમાં ભણાવતા હો, ઇંગ્લિશ માધ્યમમાં ભણાવતા હો, જે માધ્યમમાં એ વાતચીત કરે છે એ માધ્યમની ભાષા કેવી હોય, એ ભાષામાં કેવા પ્રકારના શબ્દો યુઝ કરવા જોઈએ, એ પણ બાળકને શીખાડો કે એનું કોમ્યુનિકેશન વર્બલ કોમ્યુનિકેશન પણ સરસ હોવું જોઈએ. અને એવી જ રીતે ત્રીજું મહત્વનું પાસું છે નોન વર્બલ કોમ્યુનિકેશન. નોન વર્બલનું મતલબ છે કે આપણે કંઈ બોલતા નથી. એક સર્વે પ્રમાણે એવું જોવા મળ્યું છે, તમે સરપ્રાઈઝ થશો એ જાણીને, કે આપણે રોજ જે છે એ જો કોમ્યુનિકેશનની વાત કરીએ તો 70% આપણું કોમ્યુનિકેશન બીજા લોકો સાથે એ નોન વર્બલ હોય છે, વર્બલ માત્ર 30% છે. આપ વિચાર કરી શકો છો કે એના વિશે આપે કદી વિચાર્યું પણ ન હોય કે 70% નોન વર્બલ કોમ્યુનિકેશન કેવી રીતે હોઈ શકે.
तो मित्रों आपणे नॉन वर्बल नी अंदर आवे छे आपणी बॉडी लैंग्वेज के आपणे जे रीते बेसीए छीए जे रीते चालीए छीए जे रीते जे छे आपणे कोईने जे छे कोईनी साथे हस्तधून करीए छीए कोईने मळीए छीए सलाम करीए छीए आ बधी जे छे जेना अंदर वर्बल कशुं ज नथी नॉन वर्बल लैंग्वेज पण बहु ज महत्वनी छे ए एक नॉन वर्बल लैंग्वेज थी व्यक्ति नी जे छे ए इमेज ने तमे घड़ी सको छो एक सिंपल एक्जाम्पल छे के आप जे छे ए विद्यार्थीओ ज्यारे कोई पण शिक्षक जे छे ए शाळा नी अंदर एना वर्ग में प्रवेश करे छे आ पॉइंट नोंधजो विद्यार्थी मित्रों के ज्यारे प्रवेश करे छे तो एक पण शब्द बोल्या वगर एनी मात्र ए क्लास में प्रवेश करे छे एनी पर्सनालिटी एना हाव भाव एना फेशियल एक्सप्रेशन उपरती विद्यार्थीओ गैस करवानुं शुरू करे छे कि आजे शिक्षक जे छे ए खुश छे या नाराज छे या गुस्सामां छे या आ शिक्षकनी पर्सनालिटी केवी छे ओनली बिकॉज ऑफ नॉन वर्बल जेस्चर्स तो नॉन वर्बल कम्युनिकेशन पण बाळकोने शीखाड़वी जोईए आ प्रकारनी शाळाओ होवी जोईए कि जे बाळकने क्यूरियस बनावे જે બાળકને જે છે એ કોમ્યુનિકેશન શીખાડે રિલેશન્સના રિસ્પેક્ટ કરતા શીખાડે અને ચોથો મુદ્દો છે કે ફોર્મ ગુડ હેબિટ્સ બાળકોની અંદર સારી આદતોનો વિકાસ કરો ડેવલપ ગુડ હેબિટ્સની અંદર આપણે અપેક્ષિત છે કે બાળક જે છે એ સાચું બોલે બાળક જે છે એ ઈમાનદાર બને બાળક જે છે એ બીજા પ્રત્યે દયાળુ બને બીજાના હકોને જે છે એ માન આપે ह्यूमन राइट्स आपणे जेने कहीए छीए मानवीय अधिकारोनुं रक्षण करे ए प्रमाणिकताथी बधाय साथे वर्ते अने डिसिप्लिन जाळवे नियमितताની બાબતમાં એને મહત્વ શીખાડો આ બધી જ જે છે એ ગુડ હેબિટ્સ છે ક્લીનલાઇનેસ પણ આપણે એના અંદર એડ કરી શકીએ કે સફાઈ પણ એક મહત્વનો મુદ્દો છે શાળાઓ જે છે એ માત્ર વિષયો શીખાડી અને આજે પોતાની જવાબદારી પૂરી કરી દે છે એ સ્કૂલ નથી આપણે માત્ર પર્સન્ટેજ કેટલા આવ્યા એનામાં જ પેરેન્ટ્સ પણ રસ લે છે પર્સન્ટેજ કદાચ 10 ઓછા આવ્યા હશે પણ એની અંદર આ સારી આદતો નથી તો એ બાળક આપને કંઈ કામ આવવાનું નથી એ તો જાણી લો તો શાળાએ જે છે એ દરેક બાળકને જે છે આ બધી જ સારી બાબતો સારી આદતો શીખાડવી જોઈએ એને ગણિતની અંદર 90માંથી 80 માર્ક્સ આવશે તો ચાલશે કે ગુજરાતીની અંદર 80માંથી 65 માર્ક્સ આવશે તો ચાલશે પરંતુ એની અંદર સારી આદતો જ નથી તો એ મોટો થઈને કદાચ એ કોઈ ડોક્ટર બની જશે કોઈ વૈજ્ઞાનિક બની જશે પણ સારો વ્યક્તિ ક્યાંથી બનશે અને સારા વ્યક્તિ વગર દેશનું શું થશે એ શાળાઓએ વિચારવાની જરૂર છે એવી શાળા હોવી જોઈએ કે વિષયો તો શીખાડે છે પર્સન્ટેજની દોડમાં બાળકોને રાખવા કરતાં એની અંદર એક સારો વ્યક્તિ ઘડવાની જો એ કળા શીખાડે અને શીખે આ જરૂરી છે પરંતુ આવું કેટલી શાળાઓની અંદર થાય છે એ મોટો ક્વેશ્ચન માર્ક છે અને પાંચમું માસ્ટર સ્ટ્રોક્સ છે આપણી આ વાતની અંદર કે ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ બાળકનું દરેક સ્કૂલે એક સંપૂર્ણપણે એનો વિકાસ કરવાની જરૂર હોય છે એટલે કે એની જે પર્સનાલિટી છે એ આંતરિક એટલે કે ઇનર પર્સનાલિટી છે અને એક એક્સટર્નલ એટલે કે આઉટર અથવા બાહ્ય પર્સનાલિટી છે બાળકની બાહ્ય પર્સનાલિટી પણ જે છે એને કેવી હોવી જોઈએ એ શાળાએ શીખાડવી જોઈએ એનું જે છે એ બાહ્ય પર્સનાલિટીની અંદર જે છે એ એનું પહેરવેશ કેવું હોવું જોઈએ એ જે છે એ લોકો સાથે જે છે એ કેવી રીતે કોમ્યુનિકેટ કરે ઇન્ટરનલ પર્સનાલિટીની અંદર જે છે એ ખૂબ સારો વ્યક્તિ હોવો જોઈએ સ્વભાવગત રીતે એ સારું એક સરસ નાગરિક એક સારો વ્યક્તિ બનવું જોઈએ એ સ્કિલ્સ પણ એને શીખાડો એને જે છે એનું ટેલેન્ટને પણ ઓળખો કે કયા પ્રકારનો વિદ્યાર્થી શું સારું કરી શકે છે એના અંદર શું સ્કિલ છે એના અંદર શું ટેલેન્ટ છે એને પારખવાની જરૂર છે અને એના માટે જરૂર છે કે શિક્ષકોની જે ક્વોલિટી છે શાળાઓ એવા શિક્ષકોને અપોઇન્ટ કરવા જોઈએ શિક્ષકોને એટલું મહત્ત્વ આપવું જોઈએ એમના જીવન સ્તરને એટલું સુધારવું જોઈએ કે એ શિક્ષકો એ સારા નાગરિકોને સારા વિદ્યાર્થીઓનું વળતર કરી શકે તો મારા હિસાબે જે છે આ પાંચ માસ્ટર સ્ટ્રોક્સ છે એ જો સ્કૂલો હોય સ્કૂલોની અંદર હોય તો ઇટ શુડ બી કન્સિડર્ડ એઝ એન આઈડિયલ સ્કૂલ
तो शाला केवी होवी जोईए मित्रों, ए मैं मारा जे छे ए मंतव्य अहीं रजू कर्या छे। शक्य छे के आप यू मे डिफर फ्रॉम माय पॉइंट ऑफ व्यू, तो अपना कॉमेंट सेक्शन में जई अने आपने आजनो वीडियो जे छे केवो लाग्यो ए जरूरथी मने कहेशो, अने आपना अभिप्राय प्रमाणे शाला केवी होवी जोईए ए जरूरथी जणावशो। तो आशा राखूं छूं कि आवनारा वर्षोमां आवा प्रकारनी वधु शाळाओ आपणने જોવા મળે। મારી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ લોકો સુધી, પેરેન્ટ્સ સુધી, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો।